સિરોહીના કંડલા હાઈવે પર બે ટ્રેલર અથડાતા ટ્રેલરમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. રવિવારે સિરોહી જિલ્લામાં કંડલા મેગા હાઈવે પર રેવદાર માર્ગ પર સિંદરત નજીક બે ટ્રેલર સામે અથડાયા હતા. ટક્કર બાદ ટ્રેલરમાં આગ લાગી હતી. આગ એટલી ભીષણ હતી કે ટ્રેલરનો ચાલક જીવતો બળી ગયો હતો. મળતી માહિતી મુજબ એક ટ્રેલરમાં ખાંડ અને બીજા ટ્રેલરમાં ડામર ભરવામાં આવ્યો હતો. આ અંગે ગ્રામજનોએ પોલીસ પ્રશાસનને જાણ કરી હતી. ફાયર એન્જિનોએ એક કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આગની જાણ થતાં સિરોહી સદર થાના અધિકારી બુદ્ધરામ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ફાયર એન્જિનને બોલાવ્યા હતા. ફાયરની બે ગાડીઓએ લગભગ એક કલાકની મહેનતથી આગ પર કાબુ મેળવ્યો હતો. પોલીસ અધિકારી બુદ્ધરામે જણાવ્યું કે અકસ્માતમાં ખાંડ ભરેલા ટ્રેલરના ડ્રાઈવરનું મોત થયું છે. સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું કે આ ઘટના રવિવારે સાંજે જિલ્લા મુખ્યાલયથી માત્ર 10-12 કિલોમીટર દૂર બની હતી. જો કે જિલ્લાના કોઈ મોટા અધિકારી ઘટનાસ્થળે પહોંચ્યા ન હતા. દુર્ઘટનાના એક કલાક પછી સુનિતા ચરણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. અકસ્માત સમય ચક્કર આવતા ટ્રેલરનો ચાલક બહાર નીકળી શક્યો ન હતો. ટ્રેલરમાં જ ફસાઈ જવાથી તેનું મોત થયું હતું. સામાજિક કાર્યકર પ્રકાશ પ્રજાપતિ અને પોલીસની ટીમે સંપૂર્ણ બળી ગયેલી લાશને બહાર કાઢી હતી. અકસ્માત બાદ રેવદર સિરોહી રોડ જામ થઈ ગયો હતો. શુક્રાણા વાસ્યા, ZSTV, અમીરગઢ.